આખા શહેરમાં જે રીતે કોરોનાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે તે જોતા ભયનો માહોલ ચારે બાજુ ઉભો થાય છે ત્યારે કોરોનાનો વિસ્ફોટ થતાં કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે રેમડેસિવિર ઇન્જેક્શનની તાતી જરૂરિયાત પડતી હોય છે આ ઇન્જેક્શનની ભારે અછત સર્જાતા રહી હોય તેવું લાગી રહ્યું છે દર્દીના પરિવારજનો સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શન ખરીદવા માટે કલાકો સુધી ભર બપોરે તડકામાં લાઇનમાં ઉભું રહેવું પડે છે રેમેડીઝ સો એમજીનું ઇન્જેક્શન લેવા માટે ઊભું છું મારે છ ઇન્જેક્શન જોઈએ છે અહીંયા એક ઇન્જેક્શન આપે છે એની માટે પાંચ કલાક ઓછામાં ઓછું લાઈનમાં ઊભું રહેવું પડે છે પીપી સવાણી પીપી સવાણી કાપોદરા મુશ્કેલી સાહેબ ફૂલે ફૂલ મુશ્કેલી છે હોસ્પિટલમાંથી એમ કહે છે કે મેલ કરવાનો છે મેલ થતો નથી મેલ થાય તો એનો આન્સર આવતો નથી અને અમને અહીંયા કોઈ વસ્તુની સુવિધા મળતી નથી ઓછામાં ઓછા પચ્ચીસ થી ત્રણ હજાર માણસોની લાઇન છે હું ઇન્જેક્શન લેવા રેમડે સેવરી ઇન્જેક્શન માટે એટલે એકાદ કલાક થઈ અત્યારે ટાઈમ એક્ઝેક્ટ ખબર નહીં ભાઈ એક કલાકથી અહીંયા છું હવે બીજો કોઈ રસ્તો નથી ને આપણી પાસે એના માટે ઊભું જ રહેવું પડે એમ છે આપણે આપણા સ્વજનોને સારું કરવું હોય તો ઊભું રહેવું પડે બીજો કોઈ રસ્તો નથી ને આના સિવાય નહીં હું અપેક્ષા રાખું છું સારી અપેક્ષા રાખું છું છે પણ હવે થોડીક અગવડ છે પણ હવે બીજું તો શું બીજો કોઈ રસ્તો નથી ને આપણી પાસે કે તો હવે સરકાર વિચારે બીજો રસ્તો કેમ કરવો હોય અમે તો શું વિચારવાના અમારે તો જરૂર છે એટલે અમારે તો ઊભું જ રહેવું પડશે તો સરકારને વિચારવાનું કે હવે એને આ લોકોને પબ્લિકને આમાંથી કેમ કાઢવી મહત્વની વાત તો એ છે કે સુરતના કલેક્ટર દ્વારા ઇન્જેક્શનને લઈને અનેક જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે આમ છતાં પણ ઇન્જેક્શન માટે લોકોની રાત્રે બાર વાગ્યાથી લાઇનમાં ઊભા રહીને પોતાના પરિવારજનોનો જીવ બચાવવા મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને ઇન્જેક્શન માટે લાંબી કતાર જોતા સ્થિતિ ઘણી ભયજનક હોવાનું પુરવાર થઈ રહ્યું છે અને તંત્રની કેટલાક અંશે નિષ્ફળતા પણ જોવા મળ્યું છે કેમેરામેન આનંદ ગુરવ સાથે મેહલી પટેલ સુરત તો અત્યારે સમયસાર હું બસ આટલું શું રજા લીશ નમસ્કાર